સુરતમાં જર્નાલિસ્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા પત્રકારોને મદદરૂપ થવાની ભાવના સાથે શરૂ થયેલા જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ સુરતનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં વિવિધ માધ્યમના 100થી વધુ પત્રકારો, ફોટોગ્રાફરો, વિડીયોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા, તેમજ વર્તમાન સ્થિતિમાં પત્રકારત્વ સામેના પડકારોને તેમાં ટકી રહેવા માટે પત્રકારોએ સંગઠિત થઈ કઈ રીતે કામ કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ફેડરેશન અંગે તથા આગામી આયોજનો અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. સુરતના પત્રકારો માટે જર્નાલિસ્ટ ફેડરેશન નામનું નવું સંગઠનની સ્થાપના થઈ છે. આમ જોવા જઈએ તો સંગઠન છેલ્લા 2 વર્ષથી ફેડરેશન કાર્યરત છે અને આ ફેડરેશન બનાવવાનો મુખ્ય હેતુ પત્રકારોના પ્રશ્નોનું નિરાકરણ કરવું, પત્રકારોના હિતલક્ષી કામગીરી કરવી એવું આ ગુજરાતનું સર્વપ્રથમ નોંધાયેલું ફેડરેશન છે. ફેડરેશનની મુખ્ય ખાસિયત એ છે કે ફેડરેશનમાં અમે તમામ ક્ષેત્રના પત્રકારોને મેમ્બર બનાવ્યા છે અને હોદ્દેદારો બનાવ્યા છે. તમામ ક્ષેત્રના પત્રકારોને અમે આવરી લીધા છે, મહિલાઓને પણ આ ફેડરેશનમાં સ્થાન મળ્યું છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે પત્રકારત્વ એ લોકશાહીના 4થા સ્તંભ તરીકે લોકો જાણે છે, પણ આ 4થા સ્તંભ પાસે બંધારણ રીતે કોઈ સત્તા હાલમાં નથી. આપણે જોવા જઈએ તો પત્રકારો લોકશાહીના 3 સ્તંભોને પ્રભાવિત કરે છે, રાજતંત્ર, ન્યાયતંત્ર અને અમલદારશાહી. 3 તંત્રને પ્રભાવિત કરીએ છે, છતાં પત્રકારો પાસે એવા કોઈ બંધારણીય પાવર ન હોવા છતાં પ્રજાના પ્રેમને કારણે લોકશાહીના મૂલ્યોના જતન માટે પત્રકારો હંમેશા પ્રયત્નશીલ રહે છે, કાર્યરત રહે છે. આવી પરિસ્થિતિમાં લોકશાહીના 3 સ્તંભોની સરખામણીમાં પત્રકારત્વ 4થો સ્તંભ સૌથી વધારે 3 સ્તંભોને પ્રભાવિત કરી શકે, સમાજલક્ષી કામગીરી કરી શકે, એના માટે અમે બધા પત્રકારો પ્રયત્નશીલ છીએ. અમારું પત્રકારત્વનું સંગઠન ગુજરાત સ્તરે અને ભવિષ્યની અંદર ભારત સ્તરે પણ લઈ જવાની અમારી યોજનાઓ છે. એમાં સિનિયર પત્રકારોની પણ મદદો અમે લઈ રહ્યા છીએ. પત્રકાર હિતલક્ષી કામગીરીઓ કરીશું, પત્રકારોનો અવાજને અમે વાચા આપીશું અને પત્રકારોની સ્ટ્રેન્થ વધારવા માટે જે કંઈ થઈ શકે એ બધી કામગીરી કરવાની અમે કોશિશ કરીશું. જર્નલિસ્ટ ફેડરેશનની શરૂઆત અમે કોરોના પહેલાં કરી હતી અને કોરોનાના કારણે પત્રકાર જે સંગઠન સાથે જોડાયેલા છે તેમની એક બેઠક રાખવાનું અમે આયોજન કર્યું હતું, પરંતુ કોરોનાના માહોલની અંદર આ બેઠકનું સંમેલનનું આયોજન થઈ શક્યું નહોતું. આજે આ સંગઠનનું જે પહેલી મિટિંગ છે, પહેલું જે અમારું સંમેલન છે તે કરવામાં આવ્યું છે. લગભગ સુરતના 100 જેટલા પત્રકારો, કેમેરામેનો, તંત્રીઓ, તમામ અલગ અલગ ફિલ્ડમાં, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, વેબ મીડિયા છે, તેના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમારો ઉદ્દેશ ખાલી એક જ છે કે પત્રકારોની પણ વાત સાંભળવામાં આવે, કારણ કે જે પત્રકાર છે, તંત્રી છે, વિડીયોગ્રાફર છે, એ સમાજના અલગ અલગ ક્ષેત્રના લોકો જે મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, તેમની વાતોને તો વાચા આપતું હોય છે, પરંતુ પત્રકારની વાતો હોય છે, તેમની જે મુશ્કેલીઓ હોય છે, તેમની જે તકલીફો હોય છે, તેમની સમસ્યાઓ છે, તેને કોઈ વાચા નથી આપતું. તો આ સમયે આ પત્રકાર, આ મીડિયાનો વ્યક્તિ કોને વાત કરે તે જરૂરી હોય છે અને અમારા જે ફેડરેશનના પ્રમુખ છે મનોજભાઈ શિંદે, તેમની સાથે ચર્ચા થઈ અને આ ફેડરેશન અમે શરૂ કર્યું છે. આજે ખૂબ જ સરસ શરૂઆત થઈ છે. 100થી વધારે પત્રકારો, કેમેરામેનો, વિડીયોગ્રાફરો, ફોટોગ્રાફરો, તંત્રીશ્રીઓ અહીં જોડાયા છે અને અમારો ઉદ્દેશ છે કે આવનારા દિવસોમાં અમે વિવિધ કાર્યક્રમો કરીશું અને ખાસ કરીને પત્રકારો હોય, મીડિયા સાથે જોડાયેલા જે પણ લોકો હોય તેને અમારી સાથે જોડીશું અને તેમનો જે સમસ્યાઓ છે, મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરીશું અને તેમનો એક અવાજ બનવાનો ફેડરેશનનો હંમેશા પ્રયાસ રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ કાર્યક્રમમાં જોડાયા અને લોકોને પણ વિનંતી છે કે અમારા જે ફેડરેશન છે તેને અમે શુભ આશીષ આપો. જી, ધન્યવાદ.